चलो विद्यार्थी मित्रों, तो हवे लास्ट लेक्चर जे छे चेप्टर नंबर 8 माटे लईए। છેલ્લે 8.14 સુધી કમ્પ્લીટ કર્યું હતું સ્વાધ્યાયમાં, ત્યાર પછી હવે જે કામના છે એ જ આપણે ગણવાના છે। લાસ્ટ લેક્ચરની અંદર મેજોરિટી જે ઇમ્પોર્ટન્ટ હતા ફોર્મ્યુલા એ આપણે આગળ થઈ ગયા છે। ચાલો હવે સ્વાધ્યાયમાં 8.15 એક પદાર્થનું દળ પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે। કોઈ એક પદાર્થ છે એનો પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે અને પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ તે પદાર્થ પરનું પૃથ્વીનું ગુરુત્વ બળ કેટલું હશે? ચાલો તો હવે જોઈએ આપણે। જો એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન હોય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે એ ફાઇન્ડ કરવાનું છે કે પૃથ્વીની ત્રિજ્યા અડધી થાય તો તે પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વ બળનું મૂલ્ય કેટલું હશે। એટલે સ્વાધ્યાય 8.15 સ્વાધ્યાયમાં, ચલો તો અહીં H ઇક્વલ ટુ આર ઈ બાય 2 પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી કરવામાં આવે, ત્યારે આ રકમ ઉપરથી લખ્યું છે। હવે પૃથ્વીની સપાટીથી H ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ, તો એનું સૂત્ર છે જી ઓફ એચ ઇક્વલ ટુ જીઈ કૌંસમાં 1+H/RE નો હોલ સ્ક્વેર, આ રીતે છે। હવે આ તો સૂત્ર છે એનું મીન, હવે એચ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલા એડ કરી દઈએ એમાં, તો જી ઓફ એચ ઇક્વલ ટુ શું બનશે? જી ઓફ એચ ઇક્વલ ટુ જીઈ અપોન 1+RE/2 ના છેદમાં RE/2 નો સ્ક્વેર, આ રીતે। ચલો આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો। અહીંયા આટલું નહીં આવ્યો, સોરી, ખાલી આટલું જ આવશે। ચલો તો જી ઓફ એચ ઇક્વલ ટુ શું થશે? આ 2 છે એ નીચે લઈએ, એટલે જીઈ અપોન 1+RE/2RE આ રીતે નો હોલ સ્ક્વેર, આરી આરી કેન્સલ થઈ જશે, એટલે શું વહેચું? જી ઓફ એચ ઇક્વલ ટુ જીઈ અપોન 1+1/2 હોલ સ્ક્વેર આ રીતે। હવે આનું સાદું રૂપ આપીએ એટલે આનો સ્ક્વેર થઈ ગયો 4, 2 નો સ્ક્વેર થઈ ગયો 4, એટલે 4 સામે ગુણા, એટલે 4 × 4, 4 ને 1 5 ના છેદમાં 9।
सॉरी बे जे छे बे सामे मल्टीप्लाय पच्चीस स्क्वेर करी बे प्लस एक एटले त्रण तो जो जी ऑफ एच इक्वल टू शू थे बे त्रण नौ त्रण नो स्क्वेर थे नौ नौ ना छेद में चार सॉरी नौ ना छेद में चार आवशे चार जीई चलो तो आटलू थाय हवे जो डबल्यू इक्वल टू एम जी है चलो तो जी ऑफ एच इक्वल टू शू आवशे नौ ना छेद में चार गुणिया त्रेसठ એકજ મિનિટ હો અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે સોરી મારાથી ચલો અહીંયા એક મિસ્ટેક છે આપણે સોલ્વ કરી લઈએ ચલો જી ઓફ એચ ઇક્વલ ટુ चलो आ मिस्टेक से सुधार लीए जी ऑफ एच इक्वल टू जीई अने अहीं थी गया वन प्लस वन अपॉन टू नो स्क्वेर आ रीते छे तो जो अहीं बे सामे मल्टीप्लाय थाय एटले बे एका बे बे ने एक त्रण त्रणना छेद में बे नो ऑल स्क्वेर तो त्रणना छेद में बे ऑल स्क्वेर छे आ रीते तो चलो जी ऑफ एच इक्वल टू शू थशे जो જીઈના છેદમાં આ બેનો સ્ક્વેર છે એ ચાર એ ઉપર આવશે અને નવ છે એ નીચે આવશે ચલો આ રીતે એટલે જી ઓફ એચ ઇક્વલ ટુ ફોર જીઈ અપોન નાઇન આ રીતે થશે જી ઓફ એચ ઇક્વલ ટુ ફોર જીઈ અપોન નાઇન ચલો તો જી ઓફ એચ ઇક્વલ ટુ ફોર બાય નાઇન અને જીઈ એટલે એ તો ત્રેસઠ આપેલો જ છે ચલો તો આનું સાદરૂપ આપીએ તો ખ્યાલ આવશે આપણને ટ્વેન્ટી એટ આન્સર આવશે ટ્વેન્ટી એટ ન્યૂટન જેટલું બળ લાગશે આટલો વજન થશે ટૂંકમાં બળ નહીં પણ વજન એટલો થશે ડબલ્યુ ઇક્વલ ટુ ચાલો આટલો વજન થશે અઠ્યાવીસ ન્યૂટન જેટલો ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો હવે આ જ રીતે એના પછીનો છે આઠ પોઈન્ટ સોળ એ તમારે હોમવર્કમાં કરવાનું છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ સોળ આ હોમવર્કમાં કરવાનું છે હોમવર્કમાં કરવાનું છે આઠ પોઈન્ટ સોળ
ચલો 8.16 છે એ તમારે થઈ જશે. હવે 8.17 જોઈએ કે તમારે કરવાના છે કે નહીં. 8.17 ગુરુત્વાકર્ષણમાં સ્વાધ્યાય 8.17 હવે 8.17 અને 8.18 એક સમાન છે એટલે 8.17 કરી દઉં છું, 8.18 તમારે કરવાનું છે. એક જ મિનિટ, 8.17 નથી, 8.17 નહીં પણ 8.18 કરવાનું છે. સ્વાધ્યાયમાં 8.18 કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો જો ટેક્સ્ટ બુક તમારી સામે રાખો અને રીડ કરો કે પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ અગિયાર પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. એક પદાર્થને આના કરતાં 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે છે તો પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતા તે પદાર્થની ઝડપ કેટલી હશે અને સૂર્ય અને બીજા ગ્રહના અસ્તિત્વ અવગણો. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ નિષ્ક્રમણ ઝડપ એટલે ખબર હોવી જોઈએ કે એને પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની બહાર ધકેલવા માટે આપવો પડતો લઘુત્તમ વેગ. એક પદાર્થને આના કરતાં 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે છે તો પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતા એ પદાર્થની ઝડપ કેટલી હશે અને સૂર્ય અને બીજા ગ્રહોના અસ્તિત્વ અવગણો. ચલો યાંત્રિક ઊર્જાના સંરક્ષણ નિયમ પરથી ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા 8.18 કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી ઇક્વલ ટુ અનંત અંતરે એની ઊર્જા. હવે અનંત અંતરે ઊર્જા જે છે કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી ઇક્વલ ટુ હવે આ છે એ પૃથ્વી પર અને આપણે અનંત અંતર માટે બંને માટે લેવી પડશે કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. ચલો તો શું થશે, હાફ એમવી સ્ક્વેર પૃથ્વી પર ગતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી લખવાની છે. સ્થિતિ ઉર્જા GMME/RE આ તમને આપેલું જ છે. હાફ એમવી સ્ક્વેર આ છે, જો આ સૂત્ર છે આપણે જોયેલું છે થિયરીમાં, પ્લસ પોટેન્શિયલ એનર્જી 0 થઈ જશે. આને હું ઓલી બાજુ લઈ આવું અને આ વી પ્રાઇમ છે અનંત અંતરે એનો વેગ. હવે જો આમાં હાફ એમ છે એ આપણે રિમૂવ કરી નાખીએ અથવા તો કોમન લઈએ, એક કામ કરીએ આને બરાબરની ઓલી બાજુ લઈએ. ચલો આને બરાબરની આ બાજુ લઈ જઈએ એટલે હાફ એમવી સ્ક્વેર માઇનસ હાફ એમ વી પ્રાઇમ નો સ્ક્વેર માઇનસ GMME/RE
इक्वल टू जीरो। हम जो आनी जगह आप लखी सकी विद्यार्थी मित्रों हाफ एम वी ई स्क्वेर के पोटेंशियल एनर्जी ई स्थिति ऊर्जा है गति ऊर्जा मूल्य बराबर थी जैसे। तो आज इरेज करना के जे वेल्यू मड़ी से अपन ए लखीए लहू आवशे हाफ एम वी ई नो स्क्वेर के अर्थ ऊपर झड़प। चलो तो हम आ बधाय माथी हाफ छे ई कॉमन काढ़ी ओली बाजू जवा दियो एटले जीरो थी जाशे अने एम ही लई लेजो साथे साथे। चलो तो हवे शू विधा वी स्क्वेर माइनस वी प्राइम एक वी स्क्वेर माइनस वी प्राइम स्क्वेर माइनस वी ई स्क्वेर स्क्वेर माइनस वी प्राइम स्क्वेर माइनस वी ई नो स्क्वेर इक्वल टू जीरो आ बच्चू है आपने। चलो हवे वी प्राइम ने अपने करता करिए शू आ वी प्राइम नो स्क्वेर इक्वल टू वी स्क्वेर माइनस वी ई नो स्क्वेर। चलो आ फॉर्म्यूला मिली वी प्राइम स्क्वेर इक्वल टू वी स्क्वेर माइनस वी ई स्क्वेर। चलो वी स्क्वेर माइनस वी स्क्वेर हम वी इक्वल टू थ्री वी ई आवशे वी इक्वल टू थ्री वी ई कारण के त्रण गणी झड़प तमने कीधी से। जो तमे रकम वाँचो विद्यार्थी मित्रों कि एक पदार्थ ने आना करता त्रण गणी झड़पे फेंकवामां आवे त्यारे तो वी इक्वल टू थ्री वी ई थशे। चलो तो वी प्राइम इक्वल टू शू थशे थ्री वी ई माइनस वी ई नो स्क्वेर। जो आनी अंदर आ वेल्यू एड कर दीधी छे। चलो तो वी प्राइम इक्वल टू शू छे सॉरी वी ई जे छे वी ई नो स्क्वेर छे चलो थ्री वी ई माइनस वी एट टू वी ई नो स्क्वेर आ स्क्वेर छो वी प्राइम स्क्वेर तो वी प्राइम इक्वल टू शू थशे सॉरी आ वी प्राइम इक्वल टू शू थशे टू वी ई નો સ્ક્વેર એટલે હવે આનું રૂટ લઈએ આપણે એટલે ટુ વીઈ ખાલી આટલું આવશે સોરી એક જ મિસ્ટેક થઈ ગઈ છો એક મિસ્ટેક સ્ક્વેરમાં થઈ ગઈ છે ચલો એક આ મિસ્ટેક છે એ સુધારી લઈએ चलो थ्री वी ई एड करवाना छे वी नी जगह एटले वी प्राइम स्क्वेर इक्वल टू थ्री वी ई एटले नाइन वी ई नो स्क्वेर आवशे आ थ्री नो स्क्वेर करता भूली गयो तो नाइनस वाइन नाइन वी ई स्क्वेर माइनस वी ई स्क्वेर। चलो तो वी प्राइम स्क्वेर इक्वल टू एट वी ई स्क्वेर तो वी प्राइम इक्वल टू स्क्वेर बधी बाजू लई लो एटले अंडर रूट नाइन वी ई सॉरी अंडर रूट एट ई वी वी ई तो वी प्राइम इक्वल टू शू थशे अंडर रूट एट इंटू 11.2 किमी पर सेकेंड तो वी प्राइम इक्वल टू आवशे 31.67 किलोमीटर प्रति सेकेंड। चलो आ वी प्राइम मळ्यु वी प्राइम इक्वल टू 31.67 किमी पर सेकेंड। चलो समझे विद्यार्थी मित्रों હવે 8.19 છે એ નથી જોઈ લઈએ આપણે થઈ જતું હોય તમારે હોમવર્કમાં તો આપી દઈએ હા 8.19 છે એ તમારે થઈ જશે બંધન ઉર્જા છે 8.19 આ હોમવર્કમાં તમને આપી દઉં 8.19 ચલો બંધન ઉર્જા મેળવવાની કીધી છે તો બંધન ઉર્જા એની ફોર્મ્યુલા થશે જી એમ ઈ સ્મોલ એમ અપોન ટુ આર ઈ પ્લસ એચ 2RE + H આ બંધન ઉર્જા છે આની ફોર્મ્યુલા
આ છે, એના ઉપરથી બંધન ઉર્જા તમને મળી જશે. બાકી બધા ડેટા તમને એમાં આપી દીધા છે, તો 8.19 છે એ કમ્પ્લીટ થઈ જશે. ચલો હવે બાકીના જે છે એ તમે હોમવર્કમાં કરી લેજો. લગભગ આખું સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જશે. ભલે અમુક નીકળી ગયા છે સ્વાધ્યાયમાંથી ઘણા દાખલા, પણ તોય છતાંય તમે થઈ શકતા હોય તો એ બધા તમે કરી લેજો, એક પ્રેક્ટિસ થઈ જાય તમારે. જો 8.21, 22, 23, 24 એ બધા એક જ મેથડના છે તો એ થઈ જશે તમારે વિદ્યાર્થી મિત્રો. તો બને ત્યાં સુધી ગણતરી રાખજો કે જાતે તમે કરી શકો એવી, કે તમારાથી જાતે થઈ જાય એવા. જો ન થાય તો પછી પૂછજો કે આ સર અમારે નથી થતા. લગભગ એક જ મેથડ છે, એક જ સૂત્ર છે. ચલો તો હવે વિદ્યાર્થી મિત્રો, 9મું ચેપ્ટર જે છે એ નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરશું. આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરથી આપણે એના જે ન્યુમેરિકલ છે એ કમ્પ્લીટ કરશું. સોરી, 9 ચેપ્ટર છે એના જે થિયરી છે એ સ્ટાર્ટ કરશું. આના ન્યુમેરિકલ તો કમ્પ્લીટ થઈ ગયા છે ચેપ્ટરના. ચલો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મથી સ્ટાર્ટ કરીશું.